मुझे भी ताई थबर नहीं हो। नमस्ते भाभी जी। एक मिनट है बे, सॉरी यार, हूँ तुमने बंदे ने कहता भूली गयो छू। फ्रेंड छे मारी, अत्यारे थोड़ी शांति राखो, पछी आराम थी बात करिए ने। तंबू रानी शांति राखे बे, यार रहेवा दो ने यार, प्लीज बे। यार एक पण वक्त तने अमारो विचार ना आयो? आपने लोगो नक्की कर्यो हतुं के जे पण करीशुं साथे करीशुं, गर्लफ्रेंड बनावीशुं तो पण साथे बनावीशुं, फ्रेंड बनाईशुं तो पण साथे बनावीशुं। हाँ चल, बनावी तो बनावी, पण एतवार तही दीधुं होत तो। ओके रेनी, आ बने मारा फ्रेंड छे। आ तू पेला मे लंगू नी वात करतो तो एज ने? ખોટું ના લગાડવાનું યાર, ભાઈ બંધી માં તો એવું બધું ચાલ્યા કરે યાર, ચિલ બસ બસ, હવે એક શબ્દ પણ ના બોલ, તો હું જેટલું પૂછું એટલો જવાબ આપશે। ઓકે, આ બધું ક્યાંથી ચાલુ થયું? બસ હમણાં થોડાક ટાઈમથી જ। એક્ઝેક્ટ ડેટ બતાવો, શ્રાવણ વદ સાતમના દિવસે બપોરે 12:56 બેને મારો ઇન્સ્ટાગ્રામ ફોટો લાઈક કરેલો। ઓકે, મેં કેડા ભૂલ કરી છે તમને બંનેને ના કહીને, બ્રો કોડ તોડ્યો છે તે અમારો। મિકી, તું આટલો બધો ડરે છે કેમ તારા ફ્રેન્ડ થી? ના 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 ના, હું કઈ ડરતો નથી, આ બંને તો મારા ભાઈ બહેન છે, આનાથી શું ડરવાનું? હું તમને બંને એક વાત કહેતો તો ભૂલી જ ગયો, હવેથી ડેની આપણા ગ્રુપની મેમ્બર છે, એટલે હવેથી આપણી સાથે આપણા વિડીયોમાં પણ આવશે। હા જ તો, કોને પૂછીને તે બેને ગ્રુપમાં એડ કરી? એટલે ડેની મારી ફ્રેન્ડ છે ને, તમે મારા ફ્રેન્ડ છો, તો ફ્રેન્ડની ફ્રેન્ડ તમારી પણ ફ્રેન્ડ જ થઈ ને? અચ્છા બચ્ચું, એવું છે? તો માની લે, ચલ કલ તારા બાપા તારા લગ્ન કરાય તો એ તારી વાઇફ બનશે, હવે તું અમારો ફ્રેન્ડ છે તો ફ્રેન્ડની વાઇફ એ અમારી પણ વાઇફ જ કહેવાશે ને? બે કેવા લોજિક મારે છે, સમજાય ને આને? તાય ખબર નહીં, એવો મંતુડાના લોજિકની, સોરી સોરી, પણ ભાઈ એ તો પોસિબલ નથી। વાહ, મતલબ તુમારી ફ્રેન્ડ અમારી ફ્રેન્ડ ઓર તુમારી વાઇફ અમારી વાઇફ નહીં? જો એ પોસિબલ નથી તો સોરી ભાઈ, આ પણ પોસિબલ નથી। કેમ ના થઈ શકે? અમે કોઈ અંજાન વ્યક્તિને અમારા ગ્રુપમાં એડ જ નથી કરતા। અંજાન કેવી રીતે? હું મિકીને ઓળખું છું, મિકી મને ઓળખે છે, પણ મને તો નથી ઓળખતી ને, તને પણ ઓળખું છું। બે મને કેવી રીતે ઓળખે તું? આજે પહેલી વાર તું મને મળી છે, એવું જ તને લાગે છે, પણ તારી આખી કુંડલી મારી પાસે છે। બે કેવી વાત કરે છે, ક્યાંથી ઉઠાઈને લાવ્યો છે કુડિયા? તાય ખબર નહીં, ત્યાંથી લઈ એવો નહીં। ઓકે તો સુન, તમારા અસલી નામ મોનિકે, પણ તુમારે ફેમિલી ઓર તુમારે ફ્રેન્ડ તુમે સબ મંટુડા મંટુડા કહે કે બોલાતે હૈ, ઓર તુને અપના ઇન્સ્ટાગ્રામ નેમ મંટુ ઓફિશિયલ રખા હૈ, તે તારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર ફોલો થવાની બહુ ટ્રાય કરી પણ ના વધ્યા, છેલ્લે તે લોકોને ફોલો કરવાનું ચાલુ કર્યું અને જેવા તે લોકો તને ફોલો બેક કરતા તું એને અનફોલો કરી દીધો। આવી જ રીતે તે તારા ઇન્સ્ટાગ્રામ ઉપર 5356 ફોલોઅર્સ વધાર્યા છે। તારા બધા કપડા લાલ દરવાજેથી અને રવિવારીમાંથી આવે છે, પણ છતાં તું ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અપલોડ કરીને તે તારા બધા ફોટોમાં મોટી મોટી બ્રાન્ડને ટેગ કરે છે અને પોતાને બહુ મોટો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બતાવે છે। નાવાનો તું સૌથી મોટો ચોર છે, ઉનાળામાં દિવસમાં 2 વખત, શિયાળામાં 2 દિવસે 1 વખત, અને ચોમાસામાં તો નક્કી જ જ્યારે પણ વરસાદ આવે ત્યારે નાવાનું। અત્યાર સુધી તારી એક પણ ગર્લફ્રેન્ડ નથી રહી, કારણ કે જેવી રીતે દિવસો બદલે છે તેવી જ રીતે તારા ક્રશ પણ બદલે છે। સેલિબ્રિટી ક્રશ પણ તારા એવરી મંથ અપડેટ થાય છે, ઓક્ટોબરમાં ઉર્વિશા, નવેમ્બરમાં નોરા, તો ડિસેમ્બરમાં દિશા। પૈસા કમાવા માટે તે સૌથી પહેલા નેટવર્ક માર્કેટિંગ ચાલુ કરેલું, પણ તારી ભંગાર ભૂંડ જેવી શકલથી કોઈ પણ તારા પ્લાનમાં જોઈન ના થયું અને તારા તે પણ પૈસા પાણીમાં ગયા। છેલ્લી વખત ગોવા તું 2017 ગયેલો અને હજી એ જ ફોટો હર દિવાળી તું ઇન્સ્ટાગ્રામ ઉપર હેશટેગ દિવાળી વેકેશન સાથે અપલોડ કરે છે। હજુ કઈ સાંભળવું છે કે બસ અમે કોઈ પણ છોકરાનો કોન્ટેક્ટ કરીએ ત્યારે તેના ફ્રેન્ડ કેવા છે તેની કુંડળી પણ અમે પહેલા નીકાળીએ છીએ। બે તાલી તો રિલેક્સ બોયઝ, ભાઈ હું એતજ તું તો બોય આવજે ને, તું એસ તેમ પાછળ લગા લેજે। બે વિડીયોમાં મસ્ત ડોર નંબર 1 નો સીન ચાલતો હતો અને તો તને આ ગ્રામની ભૂલ દેખાઈ છે ઓતે તને। અત્યાર સુધી તે ક્યારે બોયફ્રેન્ડ નથી બનાવેલો, તું ખાલી છોકરાઓને બેસ્ટ ફ્રેન્ડ જ બનાવે છે, પણ આ મિકીના કેસમાં તારું બિલકુલ અલગ છે,
એ તારો બોયફ્રેન્ડ છે કે બેસ્ટફ્રેન્ડ એ તને પણ નથી ખબર, તું પણ કન્ફ્યુઝ છે, પણ આ મિકી ચૂતિયાએ તને ગર્લફ્રેન્ડ જ માની લીધી છે. ઇન્સ્ટાગ્રામમાં તારા મેઇન એકાઉન્ટ સિવાય હજી એક તારું ફેક એકાઉન્ટ છે જ્યાં મિકીને નથી ખબર, તેનું યુઝર નેમ છે Danny_9999. ઓય ખાલી ત્રણ જ નવલા છે, હું કેટલા બોલું? તું તો 9999 બોલ્યો થતો તો. તો તેનું યુઝર નેમ છે Danny_9999. સેલ્ફી માટે તે આઈફોનના કવરમાં ઓપ્પોનો ફોન રાખેલો છે. તારી પાસે બે કપડ ભરીને કપડાં છે, છતાં પણ કોઈ પાર્ટીમાં કે કોઈ બહાર જવા માટે તું તારી ફ્રેન્ડ પાસેથી જ કપડાં માગીને પહેરે છે. એક ટીવા તું જમીન ઉપર પગ ઘસડીને રોકે છે, છતાં પણ તે તારા ઇન્સ્ટાગ્રામ બાયોમાં KTM લવર રાખે છે. તને જૂઠ બોલવાવાળા લોકો પસંદ નથી તો પણ તું એક મિનિટ. હા મમ્મી, અરે મમ્મી શાક માર્કેટમાં થોડી ટ્રાફિક છે. અરે મમ્મી હું શાક માર્કેટમાં જ છું. એ હાલો કોબી, ભીંડા, મરચા, મૂલા, કોલું, લોલું, લચ્છન. હા મમ્મી, અડધી કલાકમાં પહોંચીશ ઘરે. હા ભાઈ, હા કન્ટિન્યુ. બોલી રહ્યો તારા મમ્મી સામે ખોટું. હજી કઈ વધારે સાંભળવું છે કે તને તો મેરા એ ઢોલ બજા દિયા. બે તને શું લાગે છે, તમે ખાલી છોકરીઓ છે મારા છોકરાની ઇન્ફોર્મેશન રાખો છો? અમારે મિકીડા કે ઓલરેડી 3 વાર કટ ચૂકા હે, અને હવે અમે નથી ઇચ્છતા કે કોઈ ચોથી વ્યક્તિ આવીને મિકી સાથે એવું કરે. એટલા માટે કોઈ પણ છોકરી સાથે કોન્ટેક્ટ રાખે તેની ઇન્ફોર્મેશન બધી અમે રાખીએ છીએ. બિચારો એકલો કેટલીક જગ્યાએ તન્ના મેલ્યા ગાવા જશે, એટલે અમારે ધ્યાન રાખવું પડે ને. સારું ચાલો, હવે બંને એકબીજાને ઓળખો છો તો કઈ પ્રોબ્લેમ નહીં. તો ફાઇનલી હમ 3 મેચે ચાલો લે. હા એ ખબર નહીં. હેલો પબ્લિક, કેવો લાગ્યો વિડીયો? વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો, તમારા ગ્રુપ ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો, અને હા પ્લીઝ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પ્લીઝ કીપ સપોર્ટિંગ. થેન્ક યુ.